अमरेली जिल्लाने સિંહનો ગઢ માનવામાં આવી રહ્યો છે, ત્યારે અમરેલી જિલ્લામાં છેલ્લા એક માસમાં જ 11 સિંહોના મોત નિપજ્યા છે, ત્યારે બગસરાના સિલાણા અને હામાપુરની સીમ વિસ્તારમાં 4 વર્ષથી સિંહણનું એનિમિયા નામના રોગમાં મોત થયું છે અને 4 દિવસ પહેલા જાફરાબાદના નાગેશ્રી વિસ્તારમાં 4 માસના સિંહ પણ એનિમિયા નામના રોગથી મોત થયું હતું। તે દરમિયાન બીમારીના કારણે સિંહોના મોતથી વન વિભાગ અને સિંહ પ્રેમીઓમાં ભારે ચિંતા વ્યાપી ગઈ હતી। ખાંભામાં 3 સિંહ બાળના મોત તેમજ રાજુલાના ઉચેયામાં ટ્રેન અડફેટે 2 સિંહો અને સાવરકુંડલામાં ટ્રેન અડફેટે 1 સિંહ અને હાથસનીમાં કુવામાં પડી જતા સિંહણનું મોત થયું હતું તેવું જાણવા મળ્યું છે। નાગેશ્રીમાં સિંહ બાળનું એનિમિયા રોગથી મોત થયું હતું। દલખાનિયા રેન્જમાં 12 વર્ષના સિંહનું ઉંમરના કારણે મોત થતા સિંહ પ્રેમીઓમાં હતાશા વ્યાપી ગઈ છે તેવી જાણકારી સામે આવી છે। મોત નિપજ્યા છે। બગસરા વિસ્તારમાં સિંહણનું મોત થયું, દલખણે રેન્જમાં સિંહનું મોત થયું, બગસરાના સિલાણા હામાપુર સીમાડે સિંહણનો એક મૃતદેહ મળી આવ્યો, જાફરાબાદ નાગેશ્રીમાં પણ સિંહ બાળનું બીમારીથી મોત થયું છે, તેના બાદ બગસરામાં સિંહણનું બીમારીથી મોત થયું। તો સિંહોમાં શું ફરી કોઈ ભેદી રોગચાળો ફાટી નીકળ્યો છે? એક બાજુ વન વિભાગ સિંહના મોતના મામલે ચૂપકીદી સેવીને બેઠું છે, ઢાંક પીછોડના પ્રયાસો કરે છે, તો આ જે બધી અત્યારે જે હરકતો ચાલી રહી છે અને જે સિંહના મૃત્યુના બનાવ જે બની રહ્યા છે, છેલ્લા એક મહિનાની અંદર 10 થી 11 સિંહ મર્યા છે, તો આ ખૂબ જ ગંભીર બાબત છે અને આની અંદર વન વિભાગે તાત્કાલિક સચોટ તપાસ કરવી જોઈએ અને આ મોતનું નિવારણ કરવાની કોશિશ કરવી જોઈએ। જો કોઈ ભેદી રોગ આવ્યો છે તો તાત્કાલિક એની અંદર પગલાં લેવા જોઈએ। એક મહિનાની અંદર 10 થી 11 સિંહોના મોત થયા, કોઈ રોગથી, કોઈ ટ્રેનની અંદર કપાય છે, કોઈ ઇનફાઇટમાં આવે છે, તો આનો આ સિલસિલો ચાલુ રહેશે તો ઉજવણી આપણા માટે શું કામની? ખરેખર આના માટે તપાસ થવી જોઈએ। કેટલા સમયથી કેટલા સિંહોના મૃત્યુ થયા, કોઈની કોઈ જવાબદારી નથી લેતા। આ પાછળ અમને શંકા એવી છે કે જેપી વાયરસ કોઈ પાછો આવ્યો નથી ને, જે વચ્ચે દલખાણીયામાં જે એક સાથે 22 સિંહોના મૃત થયા હતા એવી રીતે પાછું કોઈ આવ્યું નથી ને, જે આની તપાસ કરવી જરૂરી છે એવી અમારી લાગણી અને માગણી છે।